પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ અને સારો વ્યવહાર ઈચ્છે છે વાસ્તવમાં પીએમ શાહબાઝ અમેરિકામાં સિત્યોતેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કરી રહ્યા હતા એ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમે ભારત સહિત અમારા તમામ પાડોશી દેશો સાથે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ શાહબાઝે આ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે કહ્યું કે દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા જમ્મુ અને કાશ્મીર વિવાદના ન્યાય અને કાયમી ઉકેલ ઉપર આધાર રાખે છે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના પ્રથમ સચિવ મિજિટો વિનીટોએ જણાવ્યું હતું કે આ ખૂબ જ હેરાન કરનારું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત ઉપર ખોટા આક્ષેપો કરવા માટે આ પ્લેટફોર્મ પસંદ કર્યું વિનિટોએ કહ્યું કે જ્યારે સરહદ પારનો આતંકવાદ ખતમ થશે ત્યારે જ ચોક્કસપણે શાંતિ સ્થાપાઈ શકે છે ભારતીય રાજદ્વારી મિજિટો વિનિટોએ કહ્યું કે ભારત ઉપર ખોટા આરોપો લગાવતા પહેલાં પાકિસ્તાનને કરેલા પોતાના કૃત્યોની યાદ અપાવી હતી વિનિટોએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ઉપર દાવો કરવાને બદલે ઇસ્લામાબાદે સરહદ પારના આતંકવાદને રોકવો જોઈએ મિનિટોએ હિન્દુ શીખ અને ખ્રિસ્તી પરિવારોની છોકરીઓના બળજબરીથી અપહરણ લગ્ન અને પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તનની તાજેતરની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સિત્તોતેરમા સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીર મુદ્દો ઉઠાવવા બાબતે તેમની ટીકા કરી હતી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સચિવ મિજિટો વિનીટોએ કાશ્મીર મુદ્દા ઉપર શાહબાઝે શરીફના દાવાઓને વખોડ્યો હતો અને ઇસ્લામાબાદ ઉપર સરહદ પારના આતંકવાદમાં સામેલ હોવાના આરોપ લગાવ્યા હતા આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો સ્પષ્ટ સંદર્ભ આપતા વિનિટોએ કહ્યું હતું કે જે દેશ શાંતિ ઇચ્છે છે તે ઓગણીસો ત્રાણુંના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગારોને ક્યારેય આશરો નહીં આપે વિનિટોએ વધુમાં કહ્યું હતું કે જે દેશ એવો દાવો કરે છે કે તે તેના પાડોશી દેશો સાથે શાંતિ ઇચ્છે છે તે દેશ ક્યારેય સરહદ પાર આતંકવાદને આશરો આપશે નહીં ન તો તે મુંબઈના ભયાનક આતંકવાદી હુમલાના ગુનેગારોને આશ્રય આપશે